બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ભૂગર્ભજળના તળ ઊંડા જતા રહ્યા છે, ત્યારે ભવિષ્યમાં પણ લોકો માટે પાણીની તંગી ઊભી થાય એ ચિંતાનો વિષય બન્યો છે. આવા સમયે બનાસકાંઠા જિલ્લાના દિયોદર, લાખણી, થરાદ, ડીસા જેવા અનેક વિસ્તારમાં ભૂગર્ભજળનું સ્તર ફરી ઊંચું લાવવા મુખ્ય નર્મદા કેનાલમાંથી પાણી છોડવું ખૂબ જ જરૂરી બન્યું છે. ત્યારે બનાસકાંઠામાં નર્મદાના નીર ચાલુ કરવામાં આવે તે માટે આ વિસ્તારના ખેડૂતે દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાને રજૂઆતો કરી હતી. આ રજૂઆતોને ધ્યાને લઈ સરહદી વિસ્તારમાં મુખ્ય નર્મદા કેનાલમાંથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે તે માટે દિયોદરના ધારાસભ્યે વિધાનસભા ગૃહમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે તાજેતરમાં સરકાર દ્વારા 2,04,00,000 રૂપિયાનું જે બજેટ મંજૂર કરવામાં આવ્યું તેને આવકાર્યું હતું. તેમજ ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંડા ના જાય તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સુજલામ સુફલામ કેનાલ બનાવવામાં આવી હતી, જે અત્યારે મુખ્ય નર્મદા કેનાલનું પાણી રાજસ્થાનની લુણી નદીમાંથી ખોટું વેડફાઈ રહ્યું છે અને ભૂગર્ભના જળ તળ ઊંડા જતા રહેતા ભવિષ્યમાં લોકોના પાણીની તંગીનો સામનો કરવો પડશે. તેની પહેલાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લઈ મુખ્ય નર્મદા કેનાલમાંથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે તે ખૂબ જરૂરી છે, જેના કારણે આ વિસ્તારમાં પાણીનું લેવલ જળવાઈ રહેશે.